નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પ્લેટફોર્મ ઉપર સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે વર્ડ ઓરિજિન વિશે જાણતા હતા હતા શબ્દ ઉત્પત્તિ વિશે આજનો આપણો પહેલો શબ્દ છે સિરિયલ સિરિયલને એમ સાધારણ ભાષામાં અનાજ પણ કહેવાય છે પણ સિરિયલ વર્ડનું ઓરિજિન શું છે સિરિયલ વર્ડની ઉત્પત્તિ શું છે એ આજે આપણે જાણીએ તો રોમનમાં રોમનના એક દેવી હતા જે અન્નના રક્ષક હતા એટલે અન્નનું બગાડ નહીં થવા દે અન્નને સારી રીતે અન્નની રક્ષા કરતા હતા પ્રોટેક્ટર ઓફ ક્રોપ્સ બી આપણે એમને કહી શકીએ છે એમનું રોમન દેવીનું નામ સિરીઝ હતું તો એમના નામ પરથી જ સિરિયલ શબ્દની ઉત્પત્તિ થઈ છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણ એક્ઝામ્પલ તમને આપેલું છે તે એક્ઝામમાં પૂછી બી શકાય ના પણ શકાય પણ આ ઇન્ફોર્મેટિવ એક્ઝામ્પલ છે તમારી જાણ ખાતર આ એક્ઝામ્પલ અહીંયા આપવામાં આવ્યું છે હવે અહીં લખેલું છે કે વીટ મેઝ રાઈઝ બાર્લે આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ડેશ આ બધા એટલે મેઝ છે રાઈસ છે બાર્લે આ બધા શું છે તો આ બધા સિરિયલ્સ છે આ ઇંગ્લિશ વોકેબના હિસાબે જોવા જઈએ તો બી તમારા માટે ઇન્ફોર્મેટિવ છે અને એમ જનરલ નોલેજ પ્રમાણે જોવા જઈએ સામાન્ય જ્ઞાન પણ આ વસ્તુ સામાન્ય જ્ઞાનમાં પણ આ વસ્તુ ખૂબ જ જરૂરી છે વીટ રાઈઝ મેઝ બારલે આ બધા સેના પ્રકાર છે તો એ બધા સિરિયલ્સ ના પ્રકાર છે ચલો વિદ્યાર્થી મિત્રો સિરિયલ્સ વર્ડ થી તમારી તમે પરિચિત થઈ ગયા હો તો આજે આપણે નવા શબ્દ તરફ આગળ વધીએ આજનો આપણો બીજો શબ્દ છે મેન્ટર હવે મેન્ટર શબ્દ સાથે પણ ઘણા બધા મિત્રો પરિચિત હશે ઘણા બધા અપરિચિત પણ હશે હવે મેન્ટર શબ્દ જે છે ને તે ગ્રીસ સાહિત્યમાંથી લેવામાં આવ્યું છે મેન્ટર શબ્દ હવે આ ગ્રીસ સાહિત્યમાં મેન્ટર શબ્દ કેવી રીતે આવ્યો એના પાછળની વાર્તા શું છે આજે આપણે જાણીએ તો ઓડિસીમાં ઓડિસિયસ નામના એક રાજા હતા જેમણે પોતાના પુત્ર ટેલી માચસને નાની જ ઉંમરે એક મેન્ટર પાસે મૂક્યો હતો હવે એમનો પુત્ર જ્યારે ઉછેરાયો હતો ત્યારે ખૂબ જ સારી રીતે ખૂબ જ સારા માર્ગદર્શનની અંદર ઉછેરાયો હતો એના અંદર ખૂબ જ સકારાત્મક વિચારો હતા તો આ જ સકારાત્મક વિચારો બીજા એ બીજાને પણ આપતો હતો તો ત્યારથી જ એવા કોઈ માણસ જે આપણને માર્ગદર્શન આપે છે સકારાત્મક વિચારો આપે છે આપણને આગળ આગળ વધવાનો વધવાની પ્રેરણા આપે છે એવા દરેક માણસને આપણે મેન્ટર કહીએ છીએ હવે મેન્ટર પર આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો રામકૃષ્ણ પરમહંસ ઇઝ ડેશ ઓફ સ્વામી વિવેકાનંદ તો રામકૃષ્ણ પરમહંસ તે સ્વામી વિવેકાનંદના કોણ હતા મેન્ટર હતા તો મેન્ટર શબ્દ અગર તમને એના પાછળની સ્ટોરી નહીં ખબર હતે કે મેન્ટર એટલે શું તો આપણે અહીંયા ટીચર બી આવી આપણે અહીંયા ગુરુ બી આવી કોઈ બી શબ્દ આવી શકે પણ મેન્ટર એક એવો વ્યક્તિ હોય છે જે આપણને માર્ગદર્શન આપે વિદ્યાર્થી મિત્રો વર્ડ ઓરિજિન જેવા જ ઘણા બધા બીજા શબ્દો યુવા ઉપનિષદ પબ્લિકેશન ની ઇંગ્લિશ વોકેબલરી બુકમાં આપેલા છે જે દરેક કોમ્પિટેટીવ એક્ઝામમાં તમને યુઝફુલ રહી છે તો તમે આ બુક યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના દરેક બ્રાન્ચેસ પરથી અથવા એમેઝોન ફ્લિપકાર્ટ પરથી પણ પરચેઝ કરી શકો છો એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની દરેક ઓનલાઈન સાઇટ્સ જેમ યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે ફેસબુક છે ફોલો કરી શકો છો તમને ત્યાં દરેક અવનવી વધ નવી માહિતીઓ મળતી રહેશે ધન્યવાદ વિદ્યાર્થી